राज बने छे एनी पूजा स्वयं मारो ठाकुर करे प्रेमजी भाई जय स्वामीनारायण। गिरिराज कौन छे जे खाली लेतो ज नथी जे लीधा पछी वेचे छे। आ सीधो सूत्र छे। खाली मेळवतो ज नथी मेळवा पछी वितरण करे छे आपे छे એ ગીરી છે। વરસાદ વરસે છે તો નીચાણમાં વહાવે છે આપણે ખાલી સાંભળું છે। ભલા ભક્તજનો 5 પૈસા મળ્યા હોય તો એમાં ઠાકોરજીનો ભાગ રાખો। શ્રી મહારાજે આજ્ઞા પણ કરી છે કે 10મો 20મો ભાગ કાઢો। ભાગ કાઢવો એ જેટલું મહત્વનું છે એથી વિશેષ મહત્વનું કે ભાગ કાઢીને વાપરવો કેમ એ વિશેષ મહત્વ છે। અહીંયા અહીંયા તમારી વિવેક બુદ્ધિની જરૂર છે। ક્યાં વાપરવું એ તમારી વિવેક બુદ્ધિની જરૂર છે। જાત જાતના વ્યાખ્યાનો ચાલે છે। ઘણી વાર તો હું સાંભળું ને આઈ દો તો જ દીધું કહેવાય નહીતર દીધું ન કહેવાય તારું ભલું થાય તે દુકાનમાં નહીં। આવી વાતોને અવોઇડ કરવી જોઈએ કારણ કે એમના આશય ઓનલી ટુ ડુ બિઝનેસ છે અહીંયા જ દેવાય અને ઘણું બધું ચાલે છે એમાં હું નહીં જાઉં। જો જે રીતે અમે સદગુરુઓનું સેવન કરી શાસ્ત્રોનો અભ્યાસ કરીને જે વિચાર કર્યો છે અથવા તો અમને જે સમજાયું છે એ તમારી સાથે શેર કરું તો દેવ રાજી થાય એવું હરેક કાર્ય તમારો ધર્માદો વાપરવાનું કાર્ય દેવ રાજી થાય એવા કાર્યમાં ડિસાઈડ કે દેવ શેમાં રાજી થાય તો સ્વયં દેવ કંઈક કહે છે ઇવન શિક્ષાપત્રીમાં કહે છે કે આમ કરશો તમારું દ્રવ્ય આ રીતે વાપરશો તો અમે રાજી થશો। શિક્ષાપત્રીમાં પહેલી વાત એ મહારાજે કરી કે મંદિરોમાં દેવનું વ્યવસ્થિત પૂજન કરવું પૂજન અર્ચન આરાધન કરવું એ દેવ રાજી થાય એ દેવ મૂર્તિ નથી સ્વયં મહારાજ છે એમનો થાળ થાય એમના વસ્ત્ર અલંકાર થાય એમનું પૂજન અર્ચન થાય। પણ આપણે ખાલી રસોઈમાં રોકાઈ ગયા આપણે ખાલી વસ્ત્ર અલંકારમાં રોકાઈ ગયા। વન સ્ટેપ અહેડ જ્યારે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી 10મો ભાગ કાઢજો એ જ આદેશ કરે છે કે મંદિરમાં આવેલા હર કોઈ નો ડિસ્ક્રિમિનેશન ચાંદલો કર્યો હોય ના કર્યો હોય શ્રીમંત હોય કે ગરીબ હોય ઉચ્ચ વર્ણનો હોય કે કોઈ પાછલા વર્ણનો હોય હર કોઈને જમાડવું ત્યાં વાપરો। એથી પણ વન સ્ટેપ અહેડ સ્વામિનારાયણ ભગવાન કહ્યું શું કહ્યું પૃથ્વી ઉપર સદવિદ્યાની પ્રવૃત્તિ કરવી હર જગ્યાએ સદવિદ્યાના કેન્દ્રો ખોલવા જ્યાં ટ્રુ એજ્યુકેશન બોલવા મહારાજે જ કીધું છે। ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલ કર્યું આનંદ પ્રસાદજી મહારાજ બહુ સમજુ આચાર્ય હતા અને સ્વામીએ નક્કી કર્યું કે હું સંપ્રદાયની મર્યાદામાં રહીને જ કરીશ અલગ નહીં કરું। આનંદ પ્રસાદજી મહારાજ એવા સમજુ ડિક્ટેટર ટાઈપના હતા પણ સ્વામીને સમજતા હતા એમણે એ કહ્યું કે શાસ્ત્રીજી લોકો એમ કહે છે કે
કે આ કામ આચાર્ય કરવાનું છે. અમે તમને એમ કહીએ છીએ કે અમારાથી શક્ય નથી, અમારું કામ શાસ્ત્રી તમે જ કરો છો, અમારું જ કાર્ય છે. આવું કહેનારા આચાર્યને તાલીઓથી વધાવો. આટલું ઉદાર દિલ તે સમજી શકે, નહીતર શું થાય એ વિશે મારે જાદુ કહેવું નથી. કેવડો મોટો સ્કોપ છે. જ્યાં સુધી આ દુનિયાની અંદર યંગ જનરેશન ભણ્યા વગરનું રહી જાય છે ત્યાં સુધી એ આજ્ઞાનું પૂરું પાલન થયું નથી. તો વાસ્ટ સ્કોપ, બસ ભણાવો ભણાવો એટલે સદવિદ્યા ભણાવવાનું, નોટ ઓનલી સાયન્સ ટેકનોલોજી. એટલે તો ગુરુકુલ અધ્યાત્મના પાયા ઉપર જે એજ્યુકેશન સિસ્ટમ રાખવામાં આવી એ સદવિદ્યા છે. શ્રીજી મહારાજ ત્યાં આવીને બેઠા, એમણે એમ કહ્યું, માંદાની સેવા કરો. ધેર ઇઝ વાસ્ટ સ્કોપ. માંદા એટલે ખાલી શરીર જ થોડું છે, મેન્ટલી ડિસેબલ હોય, દિવ્યાંગ હોય. આ અમારા શશીભાઈ અર્જુનભાઈ કેવા બાપાની સ્મૃતિમાં, અંધજન નવચેતન અંધજન વિદ્યા મંડળ ચલાવે છે. અમારો કિશોર બેઠો છે ક્યાંક, કેવા દિવ્યાંગ બાળકોને ભેળા કરે, રમાડે, જમાડે. ગોવિંદભાઈ ને રવિજી બેઠા છો ને, આપણે દર વર્ષની સેવા કિશોરને પહોંચી જવી જોઈએ. હા, એ આપણે દર વર્ષે કરીએ છીએ. એનો જે ડિસેમ્બરનો પ્રોગ્રામ છે તમારો, કિશોર થઈ ગયા. હા, બાલા ભક્તજનો, આપણી હોલિસ્ટિક હોસ્પિટલ એમાંથી દેવ રાજી થાય એવા કાર્ય કરવા, બસ દેવ રાજી થાય. અને મારો એક સિમ્પલ ક્વેશ્ચન છે, દેવ ખાલી મંદિરમાં જ? બોલો, દેવ ઇઝ એવરીવેર. જીવ પ્રાણી માત્રમાં બેઠા છે. મંદિરમાં દેવ તો બહુ પ્રેમથી બેઠા છે, ક્યારેય ભૂખો થયો એમ કહેતા નથી. પણ બીજે બેઠેલા દેવ તો કહે છે કે હું ભૂખો છું, હા મારે જમવું છે, ટાઈટ આવી છે, મારે વસ્ત્રો નથી, ધાબળો લાવો, હા ઉનાળો આવ્યો છે, પગ બળે છે, તું મને ચંપલ પહેરાવ. આ બધા જાણો છો, મેસેજ મોકલેલો, 10,000 જોડી ચંપલ આ વર્ષે વિતરિત થયા ભક્તો, 10,000 જોડી. તો આ ગિરિરાજ છે, ઠાકોરજીને એ ગમે છે કે તમે જો આ કરશો તો તમારી પૂજા હું કરીશ. ભગવાન સ્વયં એને માથે ઉઠાવશે, અમારો ભક્ત છે, મારા સંતાનોની સેવા કરે છે, નોટ ઓનલી હ્યુમન બિંગ, પ્રાણી માત્રની સેવા. આ મારો રમેશ બેઠો છે, પણ એને તો ક્યારેય યાદ કરું, કેટલી વાર કથા, આ એ મને હોસપોસમાં લઈ ગયો. ઓહો, મેં એમ કીધું કે હાલો અહીં તો મરવા આવવાનું મન થાય એવું છે. એવી આ દેવરાજી થાય એવા એવા ઘણા બધા બેઠા છો તમે, ખૂબ કરો છો. ઘણા મંદિરો પણ, કેન્ટન મંદિર ઉતરું છું, કેટલું સરસ કાર્ય સેવાનું ત્યાંના યુવાનો કરી રહ્યા છે, કેટલું કાર્ય. તો એ બધા કાર્યો